नमस्कार मित्रों, गुजराती दुनिया यूट्यूब चैनल में फरी एक बार आप सबनो हार्दिक स्वागत है। मित्रों, हमणा गुजरात में वरसाद ने लईने खूबज मोटा पाये सतत चर्चा चालू है। आ वर्षनुं चोमासुं मोटा मोटा आगाहीकारोनी आगाहीओने सतत खोटी पाड़ी रह्यो होय तेवुं जणाई रह्युं छे। थोड़ाक समय पहेला जाणीता हवामान शास्त्री अंबालाल पटेले आगाही करी हती के 13 करी अने 20 जुलाईना समयगाळामां गुजरातमां सार्वत्रिक वरसादनो राउंड जोवा मळशे। पण आपणे कही शकीए के आ आगाही खोटी पड़ी छे, कारण के 13 करी अने 20 जुलाईना समयगाळामां गुजरातमां सार्वत्रिक वरसादनो राउंड नथी जोवा मळ्यो। हाँ, आ समयगाळा दरमियान गुजरात में वरसाद जोवा मळ्यो छे, पण 13 करी अने 20 जुलाई दरमियान छूटो छवायो वरसाद जोवा मळ्यो छे। आ छूटा छवाया वरसादों में कोई कोई विस्तारों में सामान्य वरसाद थयो छे तो कोई कोई विस्तारों में भारे वरसाद पण थयो छे। मित्रों, आम छता पण गुजरातना घणा एवा विस्तारों छे ज्यां हजी पण वरसाद थवानी बाकी छे, मतलब के केटलाक विस्तारों में वरसादनो हजी सुधी एक पण राउंड नथी आव्यो। वरसाद न थवाना कारणे आवा विस्तारों में हजी वावणीनो काम पण बाकी छे। तो मित्रों, हजी सुधी जे विस्तारों में वरसादनो राउंड नथी आव्यो त्यां वरसाद क्यारे आवशे? आवनारा समय में हवामान विभागे वरसाद ने लईने केवी आगाहीओ करी छे? मित्रों, आवा बधा प्रश्नों उपर आपणे आजना आ वीडियो में विस्तार थी वात करीशुं अने जाणीशुं के आवनारा दिवसों में गुजरात में कई तारीखों में सार्वत्रिक वरसादनो राउंड जोवा मळशे। मित्रों, अहींया हूँ तमने एक वात जणावी दऊं के हूँ कोई आगाहीकार नथी, हूँ फक्त ने फक्त तमने जानकारी आपवा माटे हवामान शास्त्रीओ अने हवामान विभागनी आगाहीओ उपर वीडियो बनावतो हूँ छूं। आजना आ वीडियो में आपणे आगळ वधीए ए पहेला तमने जणावी दऊं के जो तमे आ चेनल उपर पहेली वार आव्या छो तो हमणां ज आ चेनल ने सब्सक्राइब करी देजो। सब्सक्राइब कर्या बाद बाजू में जे बेल आइकन जे घंटडीनो निशान आवे एने दबावी नाखजो, जेनाथी अमारा दरेक वीडियोनी जानकारी तमने नोटिफिकेशनना माध्यमथी मळती रहे। तो चालो आजनो आ महत्वपूर्ण वीडियो शुरू करिए। मित्रों, खानगी संस्था स्कायमेटना देवेंद्र त्रिपाठीए गुजरात में 18 થી લઈ અને 24 જુલાઈ સુધી વાતાવરણ કેવું રહેશે તેનું અનુમાન જતાવ્યું છે। 18 અને 19 તારીખ તો નીકળી ગઈ છે, પણ હવે જો આપણે 20 થી લઈને 24 જુલાઈ સુધીની વાત કરીએ તો એમણે જણાવ્યું છે કે આ સમયમાં ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। હવે જો આ અમુક વિસ્તારો કયા છે એના ઉપર વાત કરીએ તો દક્ષિણ પૂર્વી જિલ્લાઓ જેમ કે વડોદરા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જેવા જિલ્લાઓમાં મૂસળધાર વરસાદ જોવા મળી શકે છે અને આ વરસાદનો રાઉન્ડ 24 તારીખ સુધી ચાલુ રહેશે। મિત્રો, હાલમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ ખેંચાયો છે, ત્યારે હાલમાં દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો હાલમાં વરસાદથી વંચિત છે। એવામાં મિત્રો, હવે બંગાળના ઉપમહાસાગરનું વહન ઓરિસ્સાથી મધ્યપ્રદેશ તરફ આવતા હવે મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે, જ્યારે આ સમયમાં ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતાઓ રહેશે એવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। હવે જો આપણે આગળની આગાહીઓ ઉપર વાત કરીએ તો 22 થી લઈ અને 25 જુલાઈના સમયગાળામાં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ જોવા મળે તેવી આગાહીઓ છે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવનાઓ છે। 20 જુલાઈ પછી પુષ્ય નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે। 22 થી કરી અને 25 જુલાઈ સુધીના સમયગાળામાં કેટલાક વિસ્તારોમાં મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીઓ છે। હાલમાં હવામાન ખાતાની આગાહી મુજબ દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાત ઉપર છવાયેલું છે। પ્રથમ દિવસે ભારેથી અતિભારે વરસાદ સુરત, નવસારી અને વલસાડમાં વરસી શકે છે। આની સાથે ભરૂચ, ડાંગ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે। આ ઉપરાંત નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહીઓ છે। મિત્રો, હમણાં જે આગાહીઓ તમને જણાવી એ 22 જુલાઈના દિવસની છે। હવે જો બીજા દિવસ મતલબ કે 23 જુલાઈની વાત કરીએ તો ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। હવે જો 24 જુલાઈની વાત કરીએ તો આ દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ જોવા મળશે। તો આ હતી 22, 23 અને 24 જુલાઈના દિવસોની આગાહીઓ। જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ,
जूनागढ़, पोरबंदर अने देवभूमि द्वारका जेवा विस्तारों में हळवो वरसाद जोवा मळी शके छे। आनी साथे अमुक अमुक विस्तारों में मध्यम वरसाद पण जोवा मळी शके छे। हवे जो उत्तर सौराष्ट्र अने उत्तर गुजरात नी वात करिए तो अहींया हमणा धीमे धीमे वरसादनुं प्रमाण घटतुं जशे, पण उत्तर गुजरात में बनासकांठा, पालनपुर, साबरकांठा, मेहसाणा, पाटण अने हिम्मतनगर जेवा जिल्लाओं में 23-24 जुलाई नी आजूबाजू अमुक विस्तारों में भारे थी अति भारे वरसाद थई शके छे। कारण के आ दिवसों में राजस्थान अने मध्य प्रदेश लागू विस्तारों में भारे वरसाद नी आगाहीओ छे। गुजरात में 18 तारीख ना रोज वलसाड़ना उमर गाम में 232 mm करता वधारे वरसाद नोंधायो छे। ज्यारे तापी, वलसाड, जलालपुर, नवसारी, कामरेज, चिखली अने बाटडोली जेवा विस्तारों में पण 100 mm जेटलो वरसाद पड़ी चूक्यो छे। 21 અને 22 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં ફરીવાર એક નવું લો પ્રેશર સિસ્ટમ બનશે। આ નવી સિસ્ટમનો રસ્તો હજી સુધી નક્કી નથી થયો, પણ આ સિસ્ટમના લીધે જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયામાં ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી શકે છે। તો મિત્રો, આ બધી જે આગાહીઓ તમને જણાવી એ 20 થી કરી અને 25 જુલાઈ સુધીના સમયગાળાની છે। જેમ કે તમને શરૂઆતમાં જણાવ્યું હતું કે હું કોઈ આગાહીકાર નથી, આ વિડીયોમાં જેટલી પણ આગાહીઓ તમને જણાવવામાં આવી છે એ બધી આગાહીઓ હવામાન શાસ્ત્રીઓ અથવા તો હવામાન વિભાગની આગાહીઓ છે। તો મિત્રો, આ આગાહીઓ ઉપર તમારો શું અભિપ્રાય છે અમને નીચે કમેન્ટ કરીને જણાવવા ખાસ વિનંતી। મિત્રો, આ વિડીયો બનાવવામાં ઘણો જ સમય લાગ્યો છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ। કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ નવા નવા જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે। માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી। અને જો તમે આ અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે। આખો વિડીયો જોવા બદલ આભાર। હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં। ધન્યવાદ।